ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ. તો પર્યાવરણ એટલે શું? તો આપણી આસપાસનું બધું જે જીવિત છે અને નિર્જીવ છે, બરાબર. હવે જીવિત વસ્તુઓ કઈ કઈ? તો આ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, બરાબર, કીટકો છે, આ બધી જીવિત વસ્તુઓ છે, એ જૈવિક કહેવાય. અને જમીન છે, બરાબર, તો એ બધું શું છે? જમીન, હવા, એ બધું અજૈવિક છે, બરાબર, જેમાં જીવ નથી. તો આ બધું ભેગું થઈને બને તો એ છે પર્યાવરણ. હવે આપણું પર્યાવરણ છે ને અત્યારે પ્રદૂષિત થઈ ગયું છે. 100 વર્ષ પહેલાં છે ને બહુ સ્વચ્છ હવા હતી, બરાબર. અત્યારે પ્રદૂષિત કેમ થયું છે? તો ધુમાડા, બરાબર, અને ઔદ્યોગિકીકરણ, આ બધાના કારણે હવાનું, પાણીનું બધું પ્રદૂષણ વધ્યું છે. હવે આપણે પર્યાવરણ વિશે જાણીએ. પહેલું છે નિવસન તંત્ર. તેના ઘટકો અથવા સંઘટકો કયા છે, બરાબર? તો આખી એક સિસ્ટમ છે, બરાબર છે. જેમ કે જોઈએ, ધારો કે ઘાસ છે, તો ઘાસને કોણ ખાય? હરણ ખાય, બરાબર. હરણને સિંહ ખાય, સિંહ વાઘ, બરાબર. ઘાસ શેમાંથી બને? તો સૂર્ય ઉર્જામાંથી બને, બરાબર. હવે સિંહ છે ને મૃત્યુ પામે ને એટલે શું થાય? એનું શરીર જમીનમાં જાય અને ફરી પાછું કોવાઈને બધું પાછું જતું રહે. તો આ રીતે છે ને આખું ચક્ર ચાલુ રહે છે અને એક સંતુલન બની રહ્યું છે પ્રકૃતિનું. આ રીતે અલગ અલગ શૃંખલા બને. બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો. હવે સૂક્ષ્મજીવો કયા? કે જે આપણે જોઈ ના શકીએ, બેક્ટેરિયા, વાયરસ, એ બધા. તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે, બરાબર. એટલે પ્રકૃતિમાં બધી પ્રજાતિઓ છે, બધાનું સંતુલન જળવાઈ રહે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે, બરાબર. એટલે સજીવો અને અજૈવિક ઘટકો, એટલે જૈવિક અને અજૈવિક ઘટકો સંયુક્ત રીતે, એટલે ભેગા થઈને નિવસન તંત્ર રચે છે. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય. જૈવિક એટલે જીવિત અને અજૈવિક એટલે જે જીવિત ના હોય, જેમ કે પથ્થર છે, ભૂમિ છે, હવા છે. તો આ બધું અજૈવિક ઘટકો આવે. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. તો તાપમાન આપણે જોઈએ તો દરેક ઋતુમાં તાપમાન બદલાય, પછી વરસાદ પણ અલગ અલગ હોય. હવા છે તો હવા પણ અમુક જગ્યાએ પ્રદૂષિત હોય, અમુક જગ્યાએ સ્વચ્છ હોય. પછી ભૂમિ એટલે કે જમીન, ખનિજ પદાર્થો એટલે કે લોખંડ ને એ બધું છે જે જમીનમાંથી મળે છે, એ બધું, બરાબર. તો આ બધા અજૈવિક ઘટકો છે. અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે નિવસન તંત્રનું, બગીચો, બરાબર. તો ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ, તો આ બધા શું છે? છોડ છે, વનસ્પતિ, બરાબર. અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે, બરાબર. હવે આ દેડકાઓ શું ખાય? ખબર, કીટકોને ખાઈ જાય, બરાબર. પક્ષીઓ પણ શું? કીટકોને ખાય. કીટકો શું ખાય? તો આ બધી વનસ્પતિ ખાય, ઘાસ ખાય. તો આ રીતે આખું એમનું તંત્ર ચાલતું હોય છે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે, બરાબર. આપણે રહીએ તો જમીન ઉપર રહીએ, બરાબર. આપણે છે ને માંસાહારી પણ હોઈએ અને શાકાહારી પણ હોઈએ. શાકાહારી હોઈએ તો આપણે વનસ્પતિ, ફળને ખાઈએ. માંસાહારી હોઈએ તો આપણે ચિકનને એ ખાઈએ. એ શું છે? તો મરઘી શું ખાય છે? એ વનસ્પતિ ખાય, દાણા ખાય, બરાબર. આપણે એને ખાઈએ. એટલે આપણે બધા એકબીજા સાથે આંતરક્રિયાઓ કરીએ છીએ અને એ જે રચાય છે એ છે નિવસન તંત્ર. એના પછી વ્યાખ્યાઓ જોઈએ. એક ઉત્પાદકોની આવશે, પછી પરોપજીવીની આવશે. જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગ્યો તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વહેંચી શકાય છે, બરાબર. ઉત્પાદકો એટલે શું? જે વનસ્પતિ છે ને, લીલી વનસ્પતિ, એ શું કરે છે? સૂર્ય ઉર્જાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર. હવે વનસ્પતિ છે ને, ધારો કે 100% ખોરાક બનાવે છે ને, એમાંથી 5% જેટલો કે એથી ઓછો પોતાના માટે વાપરે છે. એટલે વનસ્પતિનું હલનચલન, એની અંદરની જે પ્રક્રિયાઓ થાય વૃદ્ધિની ને બધી, બરાબર. બાકીની બધી શું છે? એ પર્ણોમાં ને એમાં સંગ્રહ પામે છે, બરાબર. એટલે વનસ્પતિ શું છે? ઉત્પાદકો છે. એ શું કરે છે? જે ફળ, ફ્રૂટ, વનસ્પતિ, ઘાસ એ બધું
બનાવે છે ને પ્રકાશ સંશ્લેષણથી, તે બધા કોણ વાપરે? બીજા બધા સજીવો, હરણ છે, એવી રીતે જે શાકાહારી પ્રાણીઓ છે, સીધું ઘાસને એ ખાય. તો એ તો વનસ્પતિ શું થશે? ઉત્પાદકો. ઉપભોગ્ય કોણ થશે? તો જે હરણ છે ને એ ઉપભોગ્યોમાં આવશે, એ સીધે સીધો એનો ઉપયોગ કરે છે ઉત્પાદકનો. અને વિઘટકો કોણ આવશે? તો જે સૂક્ષ્મજીવો છે ને એ શું કામ કરે? જેમ કે કોઈ માણસ કે કંઈ પણ સજીવ મરી જાય તો પછી એનું મળદું પડ્યું હોય, પછી થોડા દિવસ પછી છે ને આખે આખું એ કોવાઈ જાય જમીનમાં, તો એ જે સૂક્ષ્મજીવો શું કરે? એનું વિઘટન કરે, એટલે એને ટુકડા કરી નાખે, બરાબર, અને આખે આખું કરી નાખે. તો એ સૂક્ષ્મજીવો શું કરે? એનું વિઘટન કરે છે, બરાબર. તો વિઘટકોના જૂથ કે સમૂહમાં વહેંચી જાય, તો ત્રણ સમૂહ થયા. બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે. તો લીલી વનસ્પતિઓ છે ને સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનો ખોરાક બનાવે, બરાબર. તો એ બધા થશે ઉત્પાદકો. અને અમુક બેક્ટેરિયાઓ છે ને એ પણ કરી શકે છે, તો તેઓને ઉત્પાદકો કહેવાય છે. સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર કરતા હોય છે તેઓને ઉપભોગ્યો કહે છે. હવે છે ને હરણ ઘાસ ખાય, બરાબર, એટલે હરણ શું કરે છે? ઉત્પાદકો પર આધાર રાખી લેવું છે વનસ્પતિ પર. હવે છે ને સિંહ શું કરે? હરણને ખાઈ જાય. સિંહ ભલે હરણને ખાય પણ હરણે તો ઘાસ ખાધું હતું, એટલે સિંહ પણ પરોક્ષ રીતે ઘાસ ઉપર નિર્ભર છે, બરાબર. અને જે હરણ છે ને એ પ્રત્યક્ષ રીતે ઘાસ ઉપર નિર્ભર છે. એટલે જો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય ઉત્પાદકો પર, તે બધાને ઉપભોગ્યો કહે. એટલે હરણ, વાઘ આ બધા ઉપભોગ્યો આવશે. ઉપભોગ્યોને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી અને સર્વાહારી તેમજ પરોપજીવીઓમાં વહેંચવામાં આવે છે. શાકાહારી એટલે કે જે શાકભાજીને વેજીટેરિયન હોય, માંસાહારી એટલે કે માંસ ખાતા હોય, નોન વેજીટેરિયન. સર્વાહારી એટલે શું? શાકાહારી માંસાહારી બંને ખાતા હોય તો એ સર્વાહારી આવે. અને પરોપજીવી એટલે જે અમુક જે વાયરસ ને એ હોય છે ને એ શું કરે? આપણા જે શરીરમાં છે ને ઘૂસે ને પછી આપણામાંથી શોષણ લે, તે બધાને પરોપજીવી કહેવામાં આવે. સૂક્ષ્મજીવો વિશે છે. જ્યારે એક સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન કરે. વિઘટન કરે એટલે કે એનું છૂટું કરી નાખે અને જમીનમાં ઓગાળી દે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. હવે આપણે જમવાનું જમીએ તો આપણે શરીરમાં પ્રોટીન ને બધું બને, તે બધા શું છે? જટિલ કાર્બનિક પદાર્થો છે. અને એનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે તો એ બધું સૂક્ષ્મજીવો કરે છે, જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે મળદું છે ને જમીનમાં કોવાઈ જાય એટલે શું થાય? ખાતર બની જાય એક પ્રકારનું, અને પછી વનસ્પતિ એમાંથી પોષણ મેળવે, એની વૃદ્ધિ થાય. તો આ જે સૂક્ષ્મજીવોનું કાર્ય